વધુ એક જવાનો વિડીયો વાયરલ થયો. વાયરલ થયેલા વિડીયોમાં જવાને કર્યા છે કેટલાક ચોંકાવનારા ખુલાસા. શું કહ્યું નિવૃત્ત જવાને, જો અમારી ખાસ રજૂઆત જવાની આ વાયરલ પેડામાં. બીએસએફના જવાન તેજ બહાદુર યાદવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સીઆરપીએફ અને ત્યારબાદ નિવૃત્ત આર્મીના જવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. નિવૃત્ત જવાને 10 વર્ષ પછી વર્દી પહેરી છે અને કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. શું કહેવું છે જવાનનું, આવો જાણીએ. મેરે દેશવાસીઓ, જય હિંદ. મુજે આજ બડી ખુશી હુઈ કે મેરે એક સીમા સુરક્ષા બલ કે જવાનને અપને ખાને કે મામલે મેં દેશ કો એક સંદેશ દિયા હૈ. મેં ભી એક સીમા સુરક્ષા બલ સે ઇન્સ્પેક્ટર પદ સે રિટાયરમેન્ટ આયા હુઆ હું, ઓર મેરા ભી કારણ યહી થા કે મેને જવાનો કે ખાને મેં કિયે જાને વાલે ઘપલે કે મામલે મેં ઉચ્ચ અધિકારી કી બાત નહીં માની થી, ઓર મુજે મજબૂર કિયા ગયા થા કે મેં આજ સે 10 સાલ પહેલે વોલન્ટરી રિટાયરમેન્ટ આયા થા. મેરે દેશવાસીઓ, આજ એક બાર ફિર આપ તક યે સંદેશ પહોંચાને કે લિયે મેને યે 10 સાલ સે જો અપની વર્દી સંભાલ કે રખી હુઈ થી ઇસકો પહેનકર આપકે સામને આયો. નિવૃત્ત જવાનનું કહેવું છે કે આ મામલો માત્ર ખાવા પીવાનો નથી. આર્મીના ઉચ્ચ અધિકારીઓ ઉપરથી લઈ નીચે સુધી જવાનોને હેરાન પરેશાન કરે છે અને પોતાના મળતિયાઓને સાચવે છે. આપને બાઘા બોર્ડર દેખા હોગા, બાઘા બોર્ડર પર જો જવાનોને વર્દી પહેન રખી હૈ વો ઉન્હોને અપને પૈસે સે ખરીદ કર પહેન રખી હૈ. જો વર્દી ઇનકો ઇશ્યુ હોતી હૈ ઉસકા કપડા ઇતના ઘટિયા હોતા હૈ કે એક બાર ધોને કે બાદ દુબારા ઉસ વર્દી કો કોઈ ભી સર્મોનિયલ ડ્રેસ કે રૂપ મેં પહેન નહીં સકતા. મેં આપકો એક બાત ઓર કહેના ચાહુંગા, સિર્ફ યે ખાને કા ઘપલા કહાં તક હૈ ઇસકે બારે મેં ભી બતા દું. જો ભી આપ બોર્ડર પર પોસ્ટ દેખતે હૈ યા જો કેમ્પ આપ, સીધી ભાષામાં મેં બોલુંગા, કેમ્પ આપ લોગ દેખતે હો, ઉસ કેમ્પ કા બહોત બઢિયા મેન્ટેનન્સ કિયા જાતા હૈ ઓર ઉસ મેન્ટેનન્સ કો કરને વાલે જવાન હોતે હૈ ઓર ઉસ મેન્ટેનન્સ કે લિયે જો સામાન લાયા જાતા હૈ વો ભી જવાનો કે રાશન સે હી લાયા જાતા હૈ કે વેલફેર કે લિયે જવાનો કે લિયે બહોત પૈસા આતા હૈ. ઉનકી ફેમિલીઝ કે વેલફેર સેન્ટર ખુલે જાતે હૈ લેકિન ઉસકે અંદર ભી પૈસા જો આતા હૈ ઉસકો ભી ઉચ્ચ અધિકારી એસે હી ચાટ જાતે હૈ. મેં આપકો અભી મામલા આયા થા જેન્ટકે કા, મેં જેન્ટકે કે મામલે મેં બતાઉંગા કે જો બોર્ડર પે કારગિલ મેં મેં ખુદ રહ્યા હું, જો બોર્ડર પે ઉપર પોસ્ટો પે રહેતે હૈ ઉનકે પાસ તો આધા રાશન ભી નહીં પહોંચતા. ઉનકો જો દી જાતી વર્દી હૈ ઉસ વર્દી કો એક જવાન કઈ સાલ તક, એક જવાન વહાં રહેગા વો દૂસરે જવાન કો દે દી જાતી હૈ, તીસરે કો દે દી જાતી હૈ ઓર ઉસકી હાલત બહોત માડી હોતી હૈ. ઇસકે સાથ સાથ મેં આપકો બતાના ચાહુંગા, જીતને ભી સિક્યોરિટી યા સિક્યોરિટી એડ્સ કહેતે હૈ ઉસકો, યાની જો ઉનકે સાથ સુરક્ષા કે લિયે લગાએ જાતે હૈ ઉચ્ચ અધિકારીઓ કે સાથ, ઉનકા કામ એક બચ્ચે કો સંભાલેગા, એક ઉસકે વર્દી પ્રેસ કરા કે લાયેગા, જૂતે પોલિશ કરેગા ઓર સાથ કે સાથ વો ઉસકે ખાના પકાને કા ભી જવાન કામ કરતા હૈ. અગર કિસી જવાન ને મના કિયા તો ઉસ જવાન કો બહોત પરેશાન કિયા જાતા હૈ, માનસિક રૂપ સે પ્રતાડિત કિયા જાતા હૈ. ઊંચી ટેકરીઓ હોય કે બરફીલો પ્રદેશ, જવાનો હંમેશા દેશની સુરક્ષા માટે ખડે પગ તૈનાત રહે છે. તેથી બોર્ડર પર જીવ જોખમ મુકતા સૈનિકો માટે આપણને આદર એટલો જ છે. પણ જરા વિચારો કે જવાનોને 2 ટાઈમનું શુદ્ધ ભોજન કે પૂરતી વ્યવસ્થા આપવામાં ન આવતી હોય અને એ જ જવાન ઉચ્ચ અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો હોય ત્યારે તે જવાનની હાલત શું થતી હશે તે વિચારમાં મૂકી દે તેવી બાબત છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.